गुड मॉर्निंग विद्यार्थी मित्रों, कलरव मॉडर्न स्कूल धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ नंबर 13 संसाधनों जतन ने संरक्षण। बाळको, आपणे આગળના વિડિયોમાં પાઠ નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ ધોરણ 7 માં પાઠ નંબર 13 સંસાધનોનું જતન અને તેનું સંરક્ષણ આ પાઠની આપણે શરૂઆત કરી હતી, જેમાં આપણે સંસાધન એટલે શું છે તેની વ્યાખ્યા, કુલ કેટલા પ્રકારના સંસાધનો છે એ આપણે એની જાણકારી મેળવી હતી। તો કુલ કેટલા સંસાધનો છે તો કે મેં તેમના પ્રકાર કીધા હતા, ભૂમિ સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન, વન અને વન્યજીવ સંસાધન અને કૃષિ સંસાધન, આપણે એટલા પ્રકાર છે। જેમાંથી આપણે ગયા વિડિયોમાં આપણે કેટલા પ્રકાર જોયા હતા તો કે ભૂમિ સંસાધન અને જળ સંસાધનની માહિતી મેળવી હતી। આજે આપણે આ વિડિયોમાં જોવાનું છે ખનિજ સંસાધન, વન અને વન્યજીવ સંસાધનમાંથી આપણે વન સંસાધન જોવાનો છે। તો સૌપ્રથમ ખનિજ સંસાધન એટલે ખનિજ સંસાધનમાં શું છે તો કે માનવીની વિકાસ યાત્રાના ચાર તબક્કાઓ છે। હવે ખનિજ એટલે શું તો તમને બધાને ખબર જ હશે કે જે આપણને પૃથ્વીના પેટાળમાંથી જે મળી આવે છે, જે ખનિજ તેલ છે, અન્ય એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ અને તે ખૂટી જવાના આરે પણ છે। તો સૌપ્રથમ એની જાણકારી મેળવીએ એ પહેલા આપણે જોઈ લઈએ કે માનવીની જે વિકાસ યાત્રા છે, જે માનવી છે સમય ગયો એટલે એને ટેકનોલોજીની શોધ કરી એમ એ આગળ આવતો ગયો, તેમ કયા કયા યુગમાં તે જીવતો હતો, કયા યુગમાં તેને કયા ખનિજની શોધ કરી તેની જાણકારી મેળવીએ। જ્યારે સૌપ્રથમ યુગ હતો એ કયો યુગ છે તો કે પાષણ યુગ। પાષણ યુગ એટલે કેવો યુગ, પથ્થરનો યુગ, પથ્થરોમાંથી તેઓ ઓજારો બનાવતા અને તેનો ઉપયોગ કરતા। ત્યાર પછી જેમ સમય આગળ વધ્યો એમ તાંબ્ર યુગ આવ્યો, તાંબા ખનિજોને બચાવવા માટે બીજું શું છે તો કે ખનિજોનો પુનઃ ઉપયોગ
પ્રક્રિયાની શોધ કરશો તો ખ્યાલ આવ્યો. હવે જો આ ખનિજ સંસાધનોનું એટલી જાણકારી છે, હવે આપણે જોવાનું છે વન અને વન્ય જીવ સંસાધન. ભારત છે, ભારત ભારતનું વન અને વન્ય જીવ કેવું છે, વૈવિધ્ય સભર નિરાળું છે, એક અલગ પ્રકારનું છે. વૈવિધ્ય સભર એટલે કે ત્યાં બધા જ પ્રકારની વનસ્પતિ અને બધા જ અલગ અલગ જાતિ પ્રજાતિના વન્ય જીવો તમને જોવા મળે છે. કારણ કે આપણે કયું સંસાધન જોઈ રહ્યા છીએ, વન સંસાધન.
છે પણ અહીંયા શું કીધું છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ 33% જંગલો હોવા જોઈએ 10% ઓછા છે હાલમાં કેટલા જંગલો છે કેટલા ટકા તો 23% પણ અહીંયા શું કીધું છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતમાં 33% જંગલો હોવા જોઈએ ખ્યાલ આવ્યો હવે પછીનો ટોપિક છે કે જંગલોનું પ્રમાણ કેમ ઘટતું જાય છે તો એના કારણ આપેલા છે કે માનવીની જમીન વેચવાની ભૂખ માણસ છે એને જમીન પ્રત્યે વધારે રસ છે એટલે જમીન મેળવવાની એને એક પ્રકારની ભૂખ છે કે ચાલો એટલા વિસ્તારમાં ઝાડ છે વૃક્ષ મોટા મોટા છે તો એને હું કાપીને અહીંયા જે વધારાની જે જમીન છે એ હું ઝડપી લઉં તો માનવીની જમીન હવે જમીન મેળવશે એટલા માટે એ જે વિસ્તારમાં આવેલા જેટલા ઝાડ છે એ બધા કેવા થશે નાશ પામશે ઉદ્યોગો માટે પાછો કામ મેળવો હવે અમુક એવા ઉદ્યોગો છે જેમાં જંગલોમાંથી મળતું લાકડું અથવા એની વનસ્પતિ એના પાંદડાથી કોઈ પણ પ્રકારે એ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે એટલા માટે ઉદ્યોગોમાં ઉપયોગ આવે એટલા માટે જંગલોનો નાશ કરવામાં આવે છે ત્યાર પછી લોકોની રહેવાની સંખ્યા કેવી છે વધી ગઈ છે જેના કારણે લોકોને રહેવા માટે લોકો શું કરે છે જંગલોનો નાશ કરે છે અને જમીન મળે છે એમાં લોકો મકાન બાંધે છે પોતાના ઘર બનાવે છે જેના કારણે પણ શું થયું છે લોકોનો સોરી જંગલોનો નાશ થયો છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા એ કીધું છે જંગલના વિનાશના પરિણામો શું થશે જંગલોનો નાશ થશે તો એનું શું પરિણામ આવશે તો કે પ્રદૂષણમાં શું થશે વધારો થશે જંગલોનું પ્રમાણ ઘટશે એટલે શું થશે આજે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે જે પ્રદૂષણ છે એમાં એક પ્રકારે વધારો થશે વરસાદનું પ્રમાણ ઘટી જશે ત્યાર પછી હવે જંગલ નહીં હોય તો વરસાદ નહીં આવે ને વરસાદ નહીં આવે તો દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થશે જમીનનું ધોવાણ થવા લાગશે ત્યાર પછી જે જંગલોમાં રહેતા પ્રાણીઓ છે એ પ્રાણીઓની સંખ્યા કેવી થઈ જશે ઘટી જશે કારણ કે પ્રાણીઓ માટે એનું ઘર કયું કહેવાય છે જંગલો હવે જંગલો જ નહીં હોય તો પ્રાણીઓ ક્યાં રહેશે પછી જે ગ્લોબલ વોર્મિંગની જે આપણી સમસ્યા છે એ સમસ્યામાં વધારો થશે અને જે પ્રાકૃતિક સૌંદર્ય છે જે જંગલોના કારણે જે લીલુંછમ આજુબાજુનું જે વાતાવરણ લાગે છે જે હરિયાળી છવાઈ રહેલી છે એ જે સૌંદર્ય છે એનો શું થશે નાશ થશે આ શું હતું જંગલોનું પ્રમાણ ઘટવાના કારણે કેવી કેવી પરિસ્થિતિઓ ઊભી થશે હવે આને બચાવવા માટે જંગલોનો નાશ થતો અટકાવવા માટે આપણે કેવા કેવા ઉપાયો કરવાના છે તો કે પર્યાવરણ શિક્ષણ આપવાનું છે પછી પર્યાવરણને લગતી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવાનું જેમાં જંગલોનું મહત્વ પણ સમજાવવાનું રહેશે પછી શું કીધું છે પડતર જમીન જે પડતર જમીન હોય એમાં વૃક્ષારોપણ કરવાનું જેના કારણે અમુક સમયે એ વૃક્ષ મોટા થશે અને આજુબાજુનું વાતાવરણ કેવું બનશે સારું શાળામાં ઇકો ક્લબની રચના કરવાની વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમો છે એને મહત્વ આપવાનું આપણા ભારતમાં ઘણા ભારતમાં આદિ એવા ઘણા દિવસો છે જેને વૃક્ષોની આજે જંગલોનું મહત્વ છે એની ઉજવણીના દિવસો તરીકે મનાવવામાં આવે છે તો કે કહ્યું તો કે 21 માર્ચ વિશ્વ વન દિવસ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ આ બધા દિવસ નક્કી કરવામાં આવ્યા છે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આગળનું જે આગળ છે આપણે વન્યજીવ સંસાધન છે જે આપણે આગળના વિડીયોમાં જોશું હવે આને